નમસ્કાર. જિજ્ઞાસાના ઉદાહરણના રૂપે જો આપને છેલ્લા થોડા દાયકોમાં જોઈએ તો ડૉક્ટર સીવી રમણ, હોમી જહાંગીર ભાભા, વિક્રમ સારાભાઈ, એપીજે અબ્દુલ કલામ જેવા મહાન વ્યક્તિત્વ તમને જોવા મળશે, જેમના દરેક વિચાર દેશની તરક્કીથી શરૂ થઈને દેશની તરક્કી પર જ પૂરી થાય છે. એમના આવિષ્કારોએ જ્યાં એક તરફ દેશને મિસાઇલોથી મજબૂત કર્યો, ત્યાં બીજી બાજુ એમની આપેલી ટેકનોલોજીએ આપનું જીવન સહેલું કરી દીધું. અને આજે આમાંથી જ એક મહાન વ્યક્તિત્વ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબની જિંદગીને સમજવાની આપણે પ્રયાસ કરીએ. આભાર. એપીજે અબ્દુલ કલામ આપના દેશના એક એવા મહાન વ્યક્તિ જેમના મહાન ઉપલબ્ધિઓ અને વિજ્ઞાનના ક્ષેત્રમાં અસીમ યોગદાનના કારણે એમને મિસાઇલ મેન પણ કહેવામાં આવે છે. 2020 સુધી વિકસિત ભારતનું સપનું જોનાર વ્યક્તિ જેમનું વ્યક્તિત્વ ધર્મ અને જાતિ કરતાં ઉપર હતું. એ કારણે તેઓ બધા ધર્મ, બધા જાતિના લોકો વચ્ચે ઘણા લોકપ્રિય થયા. તેમના આ મહાન વ્યક્તિત્વના કારણે તેઓ આજે પણ આપણા બધા ભારતીયો માટે જીવનના એક આદર્શ છે. આવો એમના જીવનમાંથી પ્રેરણા લેવાનો પ્રયાસ કરીએ. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક અબુલ પકીર જૈનુલ્લાહ અબ્દુલ કલામ, એટલે એપીજે અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931 તામિલનાડુમાં રામેશ્વરમમાં તામિલ મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેઓ એક સાધારણ પરિવારમાંથી આવ્યા હતા, જ્યાં તેમના પિતા એક નાવિક હતા અને માતા ગૃહિણી હતી. એમની પિતાની મદદ કરવા માટે તેઓ સ્કૂલના ભણતર સાથે છાપા વેચવાનું કામ પણ કરતા હતા. એમની ખાસ વાત હતી જાણવાની ઈચ્છા અને શીખવાની રુચિ, અને તેઓ એ માટે કાંઈ પણ કરી શકતા હતા. તેમના ગણિતના શિક્ષક મફતમાં ગણિતના ટ્યુશન ભણાવતા હતા. એ માટે તેઓ કકડતી ઠંડીમાં સવારે 4 વાગે ઉઠીને ચાલીને ભણવા જતા હતા. જ્યારે કલામ 5મા ધોરણમાં હતા ત્યારે તેમના શિક્ષક પક્ષીને ઉડવાની રીતની જાણકારી આપવા માટે સમુદ્ર કિનારે પાસે લઈ ગયા અને એમને ઉડતા પક્ષીઓ દેખાડ્યા અને બતાવ્યું કે પક્ષી કેવી રીતે ઉડે છે. જ્યારે કલામે ઉડતા પક્ષીઓ જોયા તો એમાં ખોવાઈ ગયા અને મનમાં ને મનમાં વિમાન વિશે વિચારવા લાગ્યા, અને તેઓએ ત્યારે જ નિર્ણય કર્યો કે તેમને વિમાન વિજ્ઞાનમાં જવું છે. એકવારની વાત છે, દિવાળીનો દિવસ હતો. એક નાનકડો મુસ્લિમ બાળક એટલે અબ્દુલ કલામ પણ હિન્દુઓનો આ ઉલ્લાસ પર્વ મનાવવા ઈચ્છતા હતા, પણ તેઓ બહુ ગરીબ હતા અને કેમ કે છાપા વેચીને તેઓ બિચારા એમના ભણવાનો ખર્ચો કાઢતા હતા અને 2 પૈસાની મદદ એમના ગરીબ પિતાની પણ કર્યા કરતા હતા, સંજોગવશ એ દિવસે તેઓએ છાપા વેચીને બીજા દિવસો કરતાં 5 પૈસા વધુ કમાવ્યા. ત્યારે તેઓ ફટાકડાવાળા પાસે જાય છે અને એની પાસેથી એક રોકેટની માંગ કરે છે, પણ પેલા વિક્રેતા રોકેટ આપવાની ના પાડે છે. એ કહેતા કે 5 પૈસામાં રોકેટ ના આવે. બાળક નિરાશ થાય અને દુકાનદારને કહે છે, સારું, મને 5 પૈસાના ખરાબ ફટાકડા જ આપી દો. ખરાબ એટલે એ શું કામમાં આવશે, હું એમાંથી રોકેટ બનાવી લઈશ. એ પછી તેઓ 5 પૈસામાં ઘણા ફટાકડાઓ ઉપાડી લાવ્યા અને એક નહીં કેટલાય રોકેટ બનાવ્યા, અને એ દિવસ એના ગામમાં મુસ્લિમ મહોલ્લામાં ગગનની દૂરી માપનાર દિવાળીનું રોકેટ ફક્ત એ બાળકના આંગણામાંથી જ છોડવામાં આવ્યા હતા. કલામ રામનાથપુરમ શોર્ટ્સ મેટ્રિક્યુલેશન સ્કૂલમાં હતા અને એ પછી સેન્ટ જોસેફ કોલેજ ગયા. ત્યાં તેઓ ફિઝિસિસ્ટ બન્યા. 1955માં તેઓ તેમનું આગળનું ભણતર કરવા માટે મદ્રાસ ચાલ્યા ગયા. એરોસ્પેસ એન્જિનિયરિંગનું ભણતર પૂરી કર્યા બાદ કલામે રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન એટલે કે DRDOમાં ભારતીય સૈન્ય માટે એક મિની હેલિકોપ્ટર બનાવીને વૈજ્ઞાનિકના રૂપે એમના કરિયરની શરૂઆત કરી. 1969માં તેમને ઇસરો મોકલવામાં આવ્યા, જ્યાં એમના કરિયરે એક નવો વળાંક લીધો, જ્યાં એમને પ્રોજેક્ટ ડાયરેક્ટરના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા. તેઓએ પહેલું ઉપગ્રહ પ્રક્ષેપણ યાન એટલે કે SLV-3
અને ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન એટલે PSLV બનાવવામાં તેમનું અહમ યોગદાન આપ્યું, જેનું લોકાર્પણ પછીથી સફળ થયું. અબ્દુલ કલામના સૂચનાઓથી જ અગ્નિ અને પૃથ્વી જેવા મિસાઇલ્સ બનાવવા સફળ થયા. TBRLની રજૂઆત કરતા તેઓએ સ્માઇલિંગ બુદ્ધાની રજૂઆત કરી, જે પ્રથમ પરમાણુ પરીક્ષણ હતું. તેઓ જુલાઈ 1992થી પ્રધાનમંત્રીના મુખ્ય સલાહકાર રહ્યા. પોખરાણ પરીક્ષણ વિધિ દરમિયાન તકનીક અને રાજનીતિના ક્ષેત્રમાં એમની ભૂમિકા પ્રશંસનીય હતી. ડૉક્ટર કલામનું કહેવું હતું કે તમારી પહેલી જીત પછી આરામ નહીં કરો, કેમ કે જો તમે બીજી વાર ફેલ થયા તો મોટાભાગે લોકો કહેશે કે તમને પહેલી જીત ફક્ત ભાગ્યથી મળી હતી. વિદ્યાર્થીઓ સાથે રહેવું, એમની સાથે વાતો કરવી એમને બહુ પસંદ હતું. તેઓ વિદ્યાર્થીઓને કહેતા હતા, પ્રશ્ન પૂછવા વિદ્યાર્થીઓની બધી પ્રમુખ વિશેષતાઓમાંથી એક છે, એટલે વિદ્યાર્થીઓ સવાલ પૂછો, સવાલ પૂછવા ક્યારેય નહીં છોડતા. 1999માં વૈજ્ઞાનિક સલાહકાર પદમાંથી સેવાનિવૃત્ત થયા પછી તેઓએ 1,00,000 વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાનું પોતાનું લક્ષ્ય બનાવ્યું. તેઓએ ખાસ કરીને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી. તેમનું ઉદ્દેશ્ય હતું આ છોકરાઓના મનમાં ભારતની વિકાસની ભાવના જગાડવી. વર્ષ 2002માં APJ અબ્દુલ કલામે ભારે મતોથી રાષ્ટ્રપતિ ચુનાવ જીત્યો. રાષ્ટ્રપતિના રૂપે એમના કાર્યકાળ 25 જુલાઈ 2002થી 25 જુલાઈ 2007 સુધી રહ્યો. તેઓ દેશના 11મા રાષ્ટ્રપતિ બન્યા. તેમને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મળ્યો, ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા. ડોક્ટર કલામ મહેનત કરવાથી ક્યારે નથી ડર્યા. તેમનું ઘર સમુદ્રની નજીક હતું અને એમની આશાઓ આકાશ કરતા આગળ હતી. તેઓ તેમના આખા જીવનકાળમાં પોતામાં સમુદ્રની ઉડાણ ભેગી કરતા રહ્યા અને આકાશથી આગળના રહસ્યો જાણવાની તેમની ઈચ્છા પૂરી કરી. એમનું જીવન પોતામાં જ એક પાઠશાળા છે. જેમને પણ તેમને અનુસર્યા તેઓ સફળ થયા. ભારતના દક્ષિણથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધીનું સફર તેઓએ બહુ શાંતિથી પસાર કરી. 27 જુલાઈ 2015માં IIM શિલોંગમાં તેઓ વ્યાખ્યાન આપતા હતા. ત્યાં સાંજે 6:30 વાગે એમને ગંભીર દિલનો દોરો પડ્યો. ગંભીર સ્થિતિમાં બેથની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું મૃત્યુ થયું. ડૉક્ટર કલામ હંમેશા કહ્યા કરતા હતા કે તેઓ તેમના જીવનની છેલ્લી ક્ષણો પણ વિદ્યાર્થીઓ વચ્ચે વિતાવવા ઈચ્છતા હતા, અને બન્યું પણ એવું. તેઓ વિદ્યાર્થીઓની વચ્ચે હતા, તેમના વિચારો વિદ્યાર્થીઓ સાથે શેર કરતા હતા, અને એ જ દરમિયાન તેમનો નિધન થઈ ગયો. આવા મહાન વ્યક્તિ ડૉક્ટર કલામને આપના કોટી કોટી નમન.